કરવું જ જોઈએ બધાએ, બંધ સાથ આપવો જોઈએ, સહકાર દેવો જ જોઈએ દરેક વ્યક્તિએ. મહેનત કરશું જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી. એ તો સરકારનો પહેલેથી નિયમ છે કે એ પતે પછી જ એના ઉપર પછી જ આવે. એક મહિનો થઈ ગયો છે જ્યાં જે વસ્તુની ધરપકડ થઈ છે એ બધાની થઈ ગઈ છે, બરાબર છે, પણ કોઈ પૂરતો ન્યાય નથી મળતો. આ કારણ એ છે કે વેપારી બધા એક થયા છે કે હવે એક કાંઈ ન્યાય મળે કોઈ વસ્તુને, કે જે પકડાઈ ગયા છે એ આપણે એમ વાંચી છે ધરપકડ થઈ છે, રિમાન્ડમાં છે, કોઈ બી વસ્તુ છે, બધું એક્સેટ્રા આપણે ખ્યાલ છે બરાબર, પણ એનો ચુકાદો શું, એને છે શું. આજ કેટલા ગેમ ઝોન છે, કેટલા રેસ્ટોરા છે, કેટલા એવા જનરલ એવા પબ્લિક પ્લેસ છે કે જ્યાં વસ્તુ ભલે હવે થઈ ગઈ છે, પહેલાં નથી, એ વસ્તુ આપણે જાગૃત હવે થયા છે. અને કદાચ આપણે ગમે ત્યાં જઈએ કે આ વસ્તુ પહેલી તકેદારી રાખવી કે આપણા ફેમિલીની સેફ્ટી ફર્સ્ટ, બરાબર. કોઈ વસ્તુ એમાં એવું છે કે કંઈક થાય પછી પબ્લિક એક્શન કરે, પબ્લિક એક્શન કરે બરાબર, એનું રિએક્શન ગવર્મેન્ટમાં થાય, પણ એનું રિએક્શન ગવર્મેન્ટ સુધી તો થાય છે પણ આ મહિનો દિવસ રહે છે, પછી કઈ જ વસ્તુ કઈ આપણે ખ્યાલ છે કોઈ વસ્તુનો કઈ ચુકાદો નથી થતો, બરાબર છે. હું એક્ઝામ્પલ આપું મોરબી, જ્યાં સુધી થયું મહિનો દોઢ મહિનો બહુ જ ઉહાપો રહ્યો, હવે મને નથી ખબર કે શું ન્યા ચાલે છે, અને તમને બી કદાચ ખ્યાલ ન હોય કે ન્યા અત્યારે શું ચાલે છે, બરાબર છે. આ જ વસ્તુ છે કે આપણા રાજકોટમાં બહેનું છે, મહિનો દિવસ થઈ ગયો બરાબર ચાલે છે, પણ આ ભૂલી ન જાય કોઈ વસ્તુ, એના માટે ને આ બધા વેપારી એક એક થઈને કરે છે કે ભાઈ કદાચ સક્સેસ થઈ જાય અમે આ પ્રોગ્રામમાં, કે આ એક થઈને અમે જે સંગઠન કરી છે એમાં અમે આ એક બેનિફિટ મળે બધાને એમ. મહેનત કરશું જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી, કેમ કે જે પીડિત છે, જે વસ્તુ ને જેને તકલીફ છે એ તો આના કરતા ચાર ગણી મહેનત કરે છે, રોજ ત્યાં જવું કરું. અમે એ તો નથી કરી શકતા, પણ આ તો એને કરી શકી, એને એમ થાય કે બધા અમારી સાથે છે. અત્યારે કેવું થાય કોઈ વસ્તુ બને છે ને તો એમ થાય કે એના ઘરે બહેનું ભાઈ એ જાણે મને શું છે, એમ એવું નથી કરવું. જે છે એ બધું કદાચ ચાલો હું ત્યાં હોત તો મારી શું સ્થિતિ હોત એમ વિચારીને કરશું ને તો બધાને કામ થશે. સરકાર બધી વસ્તુ એક્શન લેશે, આ કરશે, ઓલું કરશે, બધું જ મહેનત કરશે, પણ જે ખરેખર થવું જોઈએ જેના માટે આપણે મહેનત કરી છે એને ન્યાય મળે નહીં, સાચું છે. ના, બંધ રહેવું જોઈએ અને જે પીડિતો છે એને ન્યાય મળવો જ જોઈએ, તો જ આગળની એમ કે બીજા આ કરતા અટકે અને સાવચેતી રાખે કે ભાઈ પેલા પહેલા પહેલા જે આપણે જરૂર છે એ કરો, એમ કે બીજી વાર આ વસ્તુ બને નહીં, હવે આ વસ્તુ બની પછી તમે આ બધું કરો, જે જવાના તે તો વહી જ ગયા બરાબર છે, એમાં તો કાંઈ ફેર નથી પડવાનો. એટલે પહેલાં શરૂઆતથી જે તમે કરો ધ્યાન રાખવું હોય તો આ વસ્તુ બનત નહીં. એના માટે સારું છે જો બંધ રાખી તો કંઈક એનું નિવારણ આવે, એના માટે સારું જ કાર્ય છે. એ તો જો એનું હવે ખબર રિઝલ્ટ શું છે, ક્યાં આવશે ડિસિઝન, પછી જ ખબર પડશે ને. અને દરેક વખતે એવું થાય છે કે આવું કંઈ થાય પછી સરકાર એક્શન લે છે. એ તો સરકારનો પહેલેથી નિયમ છે કે એ પતે પછી જ એના ઉપર પછી જ આવે, જેમ ઓલું પોલીસ જ્યારે આવે ત્યાં પહેલાં તો કામ પતી ગયું હોય, એટલે અત્યારના એવું જ છે. ભવિષ્ય માટે આગળ વધવાની ખબર પડે, કેમ કે જે ગયા છે પાછળ તો આવવાના જ નથી, એના માટે કઈક વિચારવું જોઈએ સરકારને, તો જ સારું એના માટે. કરવું જ જોઈએ બધાએ, બંધ સાથ આપવો જોઈએ, સહકાર દેવો જ જોઈએ દરેક વ્યક્તિએ, એ જ આપણી ધારણા છે. અને કેટલા વાગ્યા સુધી આ બધું બંધ રહેવાનું? 4 વાગ્યા સુધી. અને બધાએ સ્વેચ્છે કર્યું છે? સ્વેચ્છા છે. અને હવે જેઓના પરિવારજનો વયા ગયા છે એમને શું કહેવા માંગશો તમારે, કંઈ સતાંતે લીધી કંઈ? રોહિણ આત્મા શાંત હોય, બધાના આત્મા બીજ, કારણ આપણે એવી શું કરી શકીએ એના સિવાય. ઓકે, અને અત્યાર સુધી બધાની ધરપકડ થઈ છે પણ હજી કંઈ ચુકાદા સુધી નથી પહોંચ્યો, એના વિશે શું કહેવા? એ તો આપણે કાયદા વિધુ આપણે કાંઈ કરી ન શકીએ, એમાં આપણું ચાલે નહીં, કાંઈ ખબર ન હોય આપણને. એટલે સર અત્યારે ટીઆરપી અગ્નિકાંડને એક મહિનો થઈ ગયો છે.
અમે એને શ્રદ્ધાંજલિ આપવા હાટું જ અમે બંધ કરી છે. અમે કોઈ પક્ષના કહેવાથી બંધ નથી કરેલી, અમે સ્વેચ્છાએ એને શ્રદ્ધાંજલિ આપવા હાટું અમે બંધ રાખેલી. આખી એસોસિએશન છે ને એને શ્રદ્ધાંજલિ દેવા હાટું નક્કી કર્યું અને એના હાટું અમે બંધ રાખેલી છે. આ બધાએ અમે એ જ વસ્તુ કરી છે, બધાએ નક્કી કર્યું, નક્કી કરી અને અમે આ વસ્તુ કરી છે કે શ્રદ્ધાંજલિ દેવા હાટું બપોર સુધી એક વાગ્યા સુધી બંધ રાખવાનું છે. કોઈના પક્ષના કેવા ઉપર નહીં, કોઈના તો અહીંયા આવીને દાદાગીરી કરે, પ્રાણે બંધ કરાવવાનું કરે, પણ અમે એ વસ્તુ માન્ય નથી રાખ્યું. અમે સ્વેચ્છાએ અમારી રીતે બંધ રાખી છે. હા પણ પબ્લિક જ જાગતી નથી, પબ્લિકે જાગવું જરૂરી છે ને કે આવું આવું ન થાય. તમારે શું કામ પૈસા દેવા જોઈએ? તમે જ પૈસા દો છો ને તમે જ માથે ઓઢાવડો છો. ગમે એ સરકાર હોય, સરકાર ગમે એ હોય, પણ આ વસ્તુ તો આપણે જ ઊભી કરી છે ને, આપણે જ પૈસા દઈ અને આ બધું ખરીદી, એ વસ્તુ ન થવી જોઈએ. પણ પબ્લિકે સમજવું જરૂરી છે. પબ્લિકે સમજતી નથી તો પછી તો આ લોકો તો બિચારા શું કરવાના. હું તો એને બિચારા જ કહું, કારણ કે શું કામ કે એને પૈસા લઈને એને તો મોજ કરી લીધી એની રીતે. ભલે હવે એને જી થવાનું એ થવાનું જ છે, પણ એને તો મોજ કરી લીધી. વાહે પણ પબ્લિક જે જી ગઈ એનું તો પૂરું થઈ ગયું ને, એનું તો જીવન પૂરું થઈ ગયું, એનું આખું સંસાર વિખાઈ ગયું. કોકના ઘરના મોભી વયા ગયા છે, કોકના છોકરા વયા ગયા. પણ મેન મહત્વની વસ્તુ આપણે જ બધું ઊભું કર્યું છે. આપણે જ કાંઈ ન દઈ તો એ લોકો શું લેવાના છે? કામ તો કરવાના જ છે, કામ કરવા માટે એને જ બેસાડ્યા છે, કામ કરવા માટે જ બેસાડ્યા છે, કામ તો કરવાના જ છે. તમે એક દી નહીં થાય, બીજેથી તો થાય ને. તમે એપ્લિકેશન બીજે આપો, ત્રીજે આપો, પણ આપણે જ બધું ઊભું કર્યું છે. આ બધું આપણે બંધ કરી દઈ એટલે આ ખુડા કરવાના છે. અહીંયા રોજ ઉઠીને જબલાનું બંધ ચેકિંગ કરવા આવે છે, તો જબલા માટે એ મેન જ્યાં બનતા હોય ત્યાં કંઈ કરવા જ જાતા. અહીંયા બંધ કરાવવા આવે, જબલા લેવા, દંડ લેવા આવે, પણ જ્યાં બને છે ત્યાં ફેક્ટરીમાં ન જાતા. હવે એ વસ્તુ થાય તો એના માટે શું કરવાનું? કોણ જવાબદાર? સરકાર જ જવાબદાર છે ને કે એને અહીંયા જવું જોઈએ ને. અહીંયા ન જાતા, જ્યાં બને છે ત્યાં ન જાતા. ટ્રાફિક ફૂલ વધી જાય, કાંઈ નથી થતું. એ કોઈ આ મતલબ વગરની વસ્તુ થઈ ગઈ છે. કેટલી વખત વિરોધ કર્યો છે બધા વેપારીઓએ, પણ કોઈને કાંઈ નથી થતું. કોઈ વસ્તુ ફાઇલ છે એ એમને પડી પડી હળતી હોય, આ વસ્તુ થાય છે. કોઈ કાંઈ કરી નથી શકતું, પણ આપણે જ કંઈ નથી કંઈ કરી શકતા એટલા માટે કાંઈ નથી કરી શકતા. બાકી આપણે બધું કરીએ તો આ લોકોને બધું કરવું પડે. અમારી કઈ માંગ નથી કે આ બધું વ્યવસ્થિત હાલે અને સીધી રીતે વાસ્તુ કામ કરે. અમે એટલી પ્રાર્થના કરી છે કે તમે વ્યવસ્થિત રીતે કરો, જેથી કરીને કોઈને નુકસાન ન થાય, આવું બીજી વખત કાંઈ ઊભું ન થાય. એના માટેનું અમે પ્રાર્થના કરી છે, તમને હાથ જોડીને વિનંતી કરી સરકારને કે આ વસ્તુ બીજી વાર ઊભી ન થાય. એના માટે તમે કંઈક પગલાં લ્યો કે જેથી કરીને બીજાને ખબર પડે કે આ વસ્તુ કરવામાં અમને તકલીફ પડે.